નમસ્કાર, હું છું આશિફ ખત્રી અને આપ જોઈ રહ્યા છો ફાસ્ટ બોરેલી ન્યૂઝ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કરતા બોરેલીમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગ્રેસ નેતા અને સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કરતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બોરેલીમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલ્લુપુરા ચારસ્તા પરથી સેવા સદન સુધી ભાજપના કાર્યકરો હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસ નેતા અને સાંસદ અધીર રંજન ચૌધરીનો વિરોધ કર્યો હતો અને દેશ અને રાષ્ટ્રપતિની તેઓ માફી માંગે તેવી માંગ કરી હતી. તેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. માફી માંગે, માફી માંગે, સોનિયા ગાંધી માફી માંગે, માફી માંગે, માફી માંગે, સોનિયા ગાંધી માફી માંગે, માફી માંગે, માફી માંગે, સોનિયા ગાંધી માફી માંગે. આદિવાસી દીકરીનું અપમાન નહીં સહેગે, નહીં સહેગે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં બોરેલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર બિરાજમાન મહામહિમ આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું આ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી દ્વારા જે અપમાન કર્યું છે, જે અપમાનજનક શબ્દો બોલ્યા છે, એનાથી કોંગ્રેસે ખરેખર ડૂબી મરવું જોઈએ. કોંગ્રેસને શરમ આવવી જોઈએ કે આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ માટે આવા અપમાનજનક શબ્દો બોલ્યા છે. એના વિરૂદ્ધમાં સમગ્ર દેશની અંદર અને છોટાઉદેપુર જિલ્લાના આ બોરેલી તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આપે ફાસ્ટ બોરેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે. ધન્યવાદ.